ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે કલ્લોલનો લેક્ચર છે, શેનો લેક્ચર છે? કલ્લોલનો. તો ચલો કાઢો બધા મારી સાથે કલ્લોલની સ્વાધ્યાય પોથી. કલ્લોલમાં આપણે કયો પાઠ ભણીએ છીએ? પાઠ પહેલો, શરણાઈ, ઢોલક અને રંગ. કયા નંબરનું પેજ આવ્યા છીએ આપણે? 22. 22 નંબરનું પેજ. આ ટપકાર ગણીને મૂળાક્ષર બનાવવાના હતા એ તો આપણે કર્યું હતું ને, તો કયું આવ્યા? પેજ નંબર 23. પેજ નંબર 23 આવ્યા ને. પેજ નંબર 23. 23 ઉપર છે પ્રશ્ન 29. પ્રશ્ન 29 કયો છે? ચલો વાંચો. તો બિલાડીથી બચવા ઉંદરે કઈ યુક્તિ કરી તે વિશે 5 વાક્ય લખો. તો જો આ ચિત્ર છે એમાં એક બિલાડી છે, એ આ ઉંદરની પાછળ પડી છે. તો ઉંદર શું કરે છે? જો આ ચિત્ર જુઓ ને એટલે ખબર પડે કે કોઈ એક પ્રયોગશાળાનું ચિત્ર છે, એમાં એક બિલ્લી છે ને એક ઉંદર છે. તો ઉંદર બિલાડીથી ભાગવા શું કરે છે? તો અહીંયા દોડે છે. દોડે છે. તમારા ઘરમાં ઉંદર તમે જોયો છે ને, તો ઉંદરની પાછળ બિલાડી પડે તો ઉંદર શું કરે? તો કે આમથી આમ દોડીને જતો રહે, પછી ગમે એમાં એની બખોલમાં ને એમાં પેસી જાય. બખોલની અંદર જતો રહે ને એના દરમાં જતો રહે, અને દરમાં જાય પછી તો કે કોઈ ક્યાંક જઈને સંતાઈ જાય. પછી આ ચિત્ર જો, બીજા ચિત્રમાં શું કરે છે? બિલાડી એની પાછળ જાય છે ને, તો ઉંદર કાચની સામે ઊભો રહીને આમ એને આમ મારતો હોય ને, આમ મારે છે, આમ મારે છે, એવું કાચની સામે એ પ્રતિબિંબ કરે છે. તો પ્રયોગશાળામાં તો કેવા ઓલા બધા લેન્સ હોય, એવા અરીસાઓ હોય જેમાં નાનામાંથી મોટા ચિત્ર થાય. તો ઉંદર નાનો છે પણ એનું ચિત્ર કેવું થઈ ગયું છે? સામે એનું પ્રતિબિંબ આવે. તમે અરીસામાં જુઓ તો અરીસામાં તમને તમારો ને તમારો ફોટો દેખાય ને, તો એમાં ઓલા બહિર્ગોળ લેન્સ આવે, અંતર્ગોળ. અમુકમાં તમે ક્યાંય ફરવા ગયા હોય તો ત્યાં જોયા છે ઘણી જગ્યાએ એવા અરીસાઓ હોય, મેળામાં બહુ હોય એવું. અમુક અરીસામાં જોવો ને તો તમે જાડા દેખાવ, અમુકમાં જોવો ને તો લાંબા લાંબા દેખાવ, અમુકમાં હાવ પતલા પતલા દેખાવ. તા એવો એક લેન્સ અરીસો છે પ્રયોગશાળામાં. તો એમાં ઉંદર પોતાનું પોતાનું મોઢું જોવે છે ને, તો ઉંદર બહુ મોટો દેખાય છે. એટલે બિલાડીને એમ લાગે છે કે આ તો કોઈ મોટું પ્રાણી આવ્યું અને એ મારી ઉપર શું કરે છે? તો કે ગુસ્સો કરે છે. તો બિલાડી એ જોવે છે એટલે ઉંદર બિલાડીને શું કરે છે? ડરાવે છે. અને નીચેના ચિત્રમાં શું થાય છે? બિલાડી ખરેખર ડરી જાય છે. એને એમ જ લાગે છે કે હા, આ ઉંદર રહ્યો એ મને મારવાનો છે ને, મને ખાવા માટે આવવાનો છે. એટલે બિલાડી ત્યાંથી શું કરે છે? ભાગે છે. અને ઉંદર ભાઈ શું કરી દે છે? તો બચે છે. તો બિલાડીથી બચવા ઉંદરે કઈ યુક્તિ કરી એના વિશે 5 વાક્ય લખવાના છે. તો આપણે એવું નહીં કે આમાં છે એ જ, ઉંદર બિલાડીથી બચવા શું શું કરે એવા તમારે 4-5 વાક્ય લખવાના છે. તો ચલો પહેલાં એક નંબર તો લખો. તો શું કરે છે? તો ઉંદર બિલાડીને જોઈને, ઉંદર બિલાડીને જોઈને આમ તેમ દોડે છે. બરાબર. પછી બીજું વાક્ય શું બને? તો કે ઉંદર આ ટેબલ ને બધું છે ને, તો શું લખશું? દરમાં જઈને છુપાઈ જાય. તો બે વાક્ય બની ગયા કે ઉંદર દરમાં જઈને છુપાઈ જાય, પછી બિલાડીને જોઈને આમ તેમ દોડે, પછી ઉંદર શું કરે છે? મોટા અરીસામાં જોઈને બિલાડીને
શું કરે છે? બીવડાવે છે. પછી ઉંદર મોટા અરીસામાં બિલાડીને ખાવાનો ખાવા જવાનો અભિનય કરે છે. ને પાંચ નંબર શું લખશો? તો ઉંદર કોઈના ઘરમાં જઈને છુપાય છે. કોઈના ઘરમાં જઈને છુપાય છે એટલે ઘરની અંદર તો કાંઈ બિલાડી જઈ શકે નહીં, બરાબર ને? થાય ને એવું? બિલાડી જઈ શકે કોઈના ઘરમાં, ન જઈ શકે. અને ઉંદર તો નાનું નાનું હોય એટલે ગમે એમ કરીને ઉંદરડું તો અંદર જતું રહે, ગટરમાં વયો જાય ઉંદર તો. જોયું છે ને? તો એવી રીતે આપણે આ પાંચ વાક્ય લખવાના છે. શું લખ્યા? જો હું વાંચું છું એટલે તમારે બાકી હોય ને તોય તમે લખી નાખજો. પહેલું તો કે ઉંદર બિલાડીને જોઈને આમ તેમ દોડે, એટલે આમ તેમ ગમે એ બાજુ દોડવા માંડે. બિલાડીને જોવે ને એટલે ભાગે જ. પછી તો કે ઉંદર દરમાં જઈને છુપાઈ જાય. જો નજીકમાં એનું ઘર હોય, ઉંદરના ઘરને દર કહેવાય, અને નજીકમાં એનું દર હોય તો એ દરમાં જઈને પણ છુપાઈ જાય. ત્રીજું, ઉંદર મોટા અરીસામાં જોઈને બિલાડીને બીવડાવે છે. કે શું કરે? મોટો અરીસો હોય ને જેમાં મોટા થવાનું દેખાય, એવામાં ઉંદર પોતાનું પ્રતિબિંબ બતાવે બિલાડીને, એટલે બિલાડી એને જોઈને શું થઈ જાય? બીવે. અને જેવી બીવા માંડે છે એટલે ઉંદર મોટા અરીસામાં બિલાડીને ખાવા જવાનો અભિનય કરે, કે એવો ડોળ કરે કે હું હમણાં જઈશ અને બિલાડીને ખાઈ જઈશ, એટલે બિલાડી શું કરે છે? ભાગી જાય છે. ઉંદર કોઈના ઘરમાં જઈને છુપાઈ જાય છે. અને પછી કાંઈ ન થાય તો શું કરે? કોઈનું ઘર નજીકમાં હોય એ બધાના ઘરમાં જાય, અને ઘરમાં જઈને એ શું કરે? છુપાઈ જાય, બરાબર. આજનું આ ક્લાસ વર્ક આપણું હતું. શું હતું? પેજ નંબર 23, બિલાડીથી બચવા ઉંદર શું કરે, એના આપણે પાંચ વાક્ય લખવાના હતા. ઓકે, હવે એ લખાઈ ગયા તો પાછળ જુઓ. પાછળ છે પ્રવૃત્તિ. પ્રવૃત્તિમાં પહેલું છે વિદ્યાર્થીઓની સર્જન શક્તિ વધે તે માટે શિક્ષકે વર્ગખંડમાં પ્રાણીઓ પક્ષી કે વ્યક્તિનું ઓરિજિનલ ચિત્ર આપી કાર્ટૂન ચિત્ર તૈયાર કરવા કહેવાનું, બરાબર. આ બધી પ્રવૃત્તિ છે કે બસ એની નીચે એવું છે કે વિદ્યાર્થીઓની મૌખિક અભિનયને કલ્પના શક્તિ ખીલે એ માટે શું કરવાનું છે? તો પહેલું છે ઘરમાં દૂધ ન લાવવામાં આવે તો શું, ન લાવવામાં આવે તો શું કરવાનું? તો ચા ન બને, આપણે દૂધ ન પી શકીએ. કંડક્ટરની નોકરી મળી જાય તો શું કરવાનું? તો કે કંડક્ટરની નોકરી મળી જાય તો આપણે બસ બાજવાનું, બધાને ટિકિટ લાવો, ટિકિટ લાવો, ટિકિટ લાવો, ટિકિટ લો, ટિકિટ લો, એવું કરવાનું. બહાર ગામ જતાં ગાડીને પંચર પડે તો, તમારે કોઈની ગાડીમાં ક્યારેય પંચર પડ્યું છે? એ પડે તો શું થાય? ગાડીને ધક્કા મારવા પડે, પપ્પા નીચે ઉતાર દે આપને બધાને, જાતે ચાલવાનું, પપ્પા ગાડીને ખેંચે, કરે ને આવું. રમત રમવા કોઈ સાથી ન મળે તો શું થાય? હવે તમારે રમવું હોય ને કોઈ રમવા ન આવે તો તમે શું કરો? તો એકલા એકલા રમવું પડે. પછી કોઈ કંઈ કરે નહીં. પછી છે સામે આ બધી મીઠાઈઓના નામ છે, પેંડા, જલેબી, ગુલાબજાંબુ, બરફી, સુખડી. પ્રાણીઓના નામ છે ઉંદર, બિલાડી, કૂતરો, સિંહ. અને પ્રાણી શું અવાજ કરે? ઉંદર શું કરે? ચૂ ચૂ. બિલાડી મ્યાઉં મ્યાઉં. કૂતરો
ભસ ભસ સિંહ ગર્જના કરે કરે ને ગર્જના, અને છેલ્લે તમને ગાય એનું ગીત. એવું ગીત આપ્યું, શું આપ્યું છે? પીપુડી વાળાનો પેલો તન મનિયો, પેલો તન મનિયો ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો. કેળા ખવાય છે ભાઈ, કેળા ખવાય છે, છાલો ફેંકાય છે ભાઈ, છાલો ફેંકાય છે. ચોરી પકડાય છે ભાઈ, ચોરી પકડાય છે, મનમાં ને મનમાં તન મનિયો મૂંઝાય છે. પીપુડી વાળાનો પેલો તન મનિયો, પેલો તન મનિયો ચોરી ગયો એ તો ચીકુનો કરંડિયો, ચીકુ ખવાય છે ભાઈ, ચીકુ ખવાય છે. ઠળિયા ફેંકાય છે ભાઈ, ઠળિયા ફેંકાય છે, ચોરી પકડાય છે ભાઈ, ચોરી પકડાય છે, મનમાં ને મનમાં તનમનિયો મૂંઝાય છે. પીપુડી વાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો. ખાલી શું હતું? આ એક ગીત છે ગાવાનું, કે શું કરે કે કોઈ એક પીપુડી વગાડે અને કોઈક કેળા ખાય, કેળા ખાઈને છાલો ફેંકે, કોણ? ઉંદરભાઈ. પછી શું કરે તો કે ચીકુ લઈ ગયા, અને ચીકુ લઈને શું કરે તો કે ચીકુ ખાઈને એના ઠળિયા હોય ને બ્લેક કલરના બિયા, એ ફેંકે છે. એમ અહીંયા આ ચેપ્ટર પહેલું પૂરું થયું. એટલે સ્વાપોથીમાં કોઈને કંઈ પણ બાકી હોય તો પૂર્ણ કરી દેજો. આ તમારું ક્લાસ વર્ક છે, એ તમારે આજે ફિનિશ કરવાનું છે. આજે કઈ તારીખ છે? 9 તારીખ છે ને, તો 9 તારીખ લખીને આ એક જ પેજ છે એટલે અહીંયા પાઠ પૂરો. જો આ મેં મૂક્યું છે તો લખી નાખજો, બરાબર છે? અહીંયા પાઠ પૂરો થઈ ગયો, હવે નવા લેક્ચરમાં નવો પાઠ શરૂ કરશું. ઓકે, જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો, કાલે મળશું. જય શ્રી કૃષ્ણ.